मूळ માલિક જગ્યા 2017 માં મનીષભાઈ ઓઝાને દસ્તાવેજથી જગ્યા વેચી હતી, તેમ છતાં મૂળ માલિકની પુત્રી અંજનાબેને કોર્ટમાં દાવો મૂક્યો હતો। ત્યારે મનીષભાઈ ઓઝા જે અત્યારે મૂળ જગ્યાના 7 બાર પર જેમનું નામ ચાલે છે, તેમને જગ્યા પર સ્ટે લાવવો પડ્યો હતો। સ્ટે એ રીતનો હતો કે કોઈ પણ વ્યક્તિ આ જગ્યામાં કોર્ટના હુકમ વગર કોઈ પણ જાતનો ફેરફાર કરી શકશે નહીં અને જગ્યા યથાસ્થિતિમાં જ રાખવા કોર્ટે આદેશ કર્યો હતો। परंतु अंजनाबेनना पुत्र विरलभाई अने तेमना भत्रीजा विठ्ठलभाई बने मळीने आ जग्या पर तार कम्पाउंड अने फेन्सिंग करवा जता मनीषभाईए पोलीसने 100 नंबर पर फरियाद आपी छे। कोर्टना हुकमनुं उल्लंघन करता होवाना आक्षेपो कर्या हता। पोलीसे घटनास्थळे ज पहोंची बन्ने पार्टीने पोताना पुरावा लई पोलीस स्टेशने बोलावी न्यायिक तपास शुरू करी। एक पक्षवाळा विरलभाई अने विठ्ठलने कह्युं कोर्टनो ऑर्डर छे, કોઈપણ જાતની જગ્યા પર છેડખાની કરવી નહીં, તો હમણાં તમે કશું ના કરો અને જો જગ્યા પર તમારે કોઈપણ જાતની કામગીરી કરવી હોય તો કોર્ટમાંથી લખાવી લાવો। આમ બંને પક્ષોને શાંતિપૂર્વક સમજાવવામાં આવ્યા હતા અને સંપૂર્ણ મામલો ઠાળે પાડ્યો હતો। મારું નામ મનીષ જયંતિલાલ ઓઝા। 2017 ની અંદર સનત લક્ષ્મીશંકર ઠાકર પાસેથી મેં વેચાણ દસ્તાવેજથી જગ્યા લીધેલ 2 સર્વે નંબરની 5.5 એકર જગ્યા, અને તે જગ્યા મારા નામ ઉપર થઈ પણ ગઈ। પણ જે તે ટાઈમે અંજનાબેને દાવો મૂકતા ત્યાં તેની સામે અમારો 7 બારની ઉપર અમારો સ્ટે લઈ આવ્યા તેનું ઉલ્લંઘન કરીને એ લોકો મારા પ્રિમાઇસિસની અંદર મારા કમ્પાઉન્ડની અંદર એ લોકો બીજું કમ્પાઉન્ડ કરતા હતા, તો મેં અટકાવ્યું જઈને તો કે અમારી જમીન છે, તો મેં પોલીસને 100 નંબરને જાણ કરી કે ભાઈ આ જગ્યા મારી છે અને સ્ટે છે એના ઉપર, કોઈએ કામ કરવાની હું બી નહીં કરીશ, તમે બી નહીં કરશો, તો ના અમારે કરશો, એટલે અમે 100 નંબરને બોલાવ્યા અને મેં અટકાવ્યું પછી અમને ભીલાડ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા। સાહેબે અમને કીધું કે જગા કોની છે, મેં કીધું સાહેબ મારી છે, તો એમણે કીધું કે અમારી છે, તો સાહેબે કીધું કે ભાઈ તમારી હોય તો તમે કોર્ટમાંથી લખાવી લાવો અને તમારી હશે તો તમને તમારે મળી જશે, મારી છે તો મારી પાસે સ્ટે છે હાઈકોર્ટનો, અને મેં હાઈકોર્ટનો સ્ટે 2022માં લઈને આવેલો છું, એટલે કોઈ એની અંદર કામગીરી કરવી નહીં। તો સાહેબે સ્ટે જોઈને કીધું કે 2 પાર્ટીઓ તમે શાંતિ રાખો અને અમને કોઈ જાતનું કમ્પાઉન્ડ કરવાનું નથી, કોર્ટ જો લખાવી લાવશે કોર્ટ પાસે તો તેને કમ્પાઉન્ડ કરવા દેવામાં આવશે।